सरदार एस्टेट पास युवक ने हत्या करना सूत्रधार सहित त्रण आरोपी ने बापोद पुलिस झड़पी पड़ा था। आज रोड शांतिनगर में रहता आदर्श राजबहादुर शर्मा और तेनो भाई अमन 1 जून रोज रात्रे सरदार एस्टेट पास टू व्हीलर में पेट्रोल भरावी घरे जता था। तेरे जेपी नगर पानी की टाँकी पास रिक्शा पलटी खाधेली हालत में पड़ी थी, जेमा टोड़ा में सामेल के लोग वच्चे झपाझपी थी, जेथी आदर्श और अमन त्या जता प्रतिष्ठित प्रीतेश राजपूत मित्र उमेश साथ बबाल चालती थी, जे बाद मितेश घरे जाने लई स्थल पर आया था। તે વખતે મિતેશ તેના મિત્ર ઉમેશને ઠપકો આપતો હતો ત્યારે હેમંતે મિતેશને જણાવ્યું હતું કે તારા મિત્ર ઉમેશને ટોળામાંથી માર નથી વચાવ્યો છે, જેથી આદર્શ તમે પણ ઉમેશને મારતા જ હતા ને, તેમ કહેતા હેમંત અને તેના બે સાગરીતો ઉશ્કેરાઈને અમન અને આદર્શ સાથે મારામારી કરી, જે બાદ હેમંત ઘરમાંથી ચપ્પુ લઈ આવી આદર્શની છાતી અને પેટના ભાગે બે ઘા મારીને તેની હત્યા કરી હતી। બાપોદ પોલીસે ગુનો નોંધી હેમંત રોહિત રાજુ તડવી અને ભાવેશ વાઘેલાની ધરપકડ કરી હતી। जी, बापोद पोलिस स्टेशन में गई काले एक मर्डरनो गुनो दाखल थयेलो छे, जेमा फरियादी राजबहादुर शर्माए पोताना पुत्र आदर्शनो मर्डर थता गुनो दाखल करावेलो छे। जोवा जईए तो आ मर्डरना बनावमां खास हिस्ट्री नथी, सीम्पल एक रिक्षा पलटी खाई जाय छे, एक टोळुं भेगुं थई जाय छे। आ टोळानी अंदर आडोश पाडोशना घणा बधा माणसो एकत्र थाय छे। आ माणसोमां मरण जनारना एक बे मित्रों पण छे, पाडोशी पण छे, अने उमेश जेनी रिक्षा छे तेनो मित्र मितेश पण त्यां आवे छे। अमन आदर्श बन्ने भाईओ छे। आ टोळुं થતા એ ત્યાં રસ્તા પરથી પાસ થાય છે, આ ટોળું જોઈ જાય છે, ટોળાની બાજુમાં જાય છે, તો એના પાડોશી મિતેશને પણ જુએ છે, ઉમેશને પણ જુએ છે। મિતેશ ઉમેશને ઠપકો આપે છે કે ભાઈ તું શા માટે માથાકૂટ કરે છે। એ દરમિયાન આ મરણ જનાર આદર્શ અને અમન બંને ભાઈઓએ ઉમેશ સાથે થોડી ઘણી કંઈક માથાકૂટ થવા પામેલી હતી। એ દરમિયાન ત્યાં ટોળામાં હાજર એક હેમંત પણ અરસપરસના મિત્રો છે, હેમંત સાથે આ મરણ જનારને ઝઘડો થાય છે અને ઝપાઝપી થાય છે। એ દરમિયાન હેમંતના બીજા બે મિત્રો એક રાજુ તડવી અને ભાવેશ વાઘેલા પણ આવી જાય છે। એકદમ ઉશ્કેરાટના કારણે આ હેમંત રોહિતને ઘર બાજુમાં હોય ઘરેથી ચપ્પુ લઈ અને આ મરણ જનાર આદર્શને છાતીના ભાગે એટલે કે હાર્ટના પાર્ટ ઉપર અને પેડુમાં છપ્પાના ઉપરા ઉપર ઘા મારતા સ્થળ પર આ બેભાન થઈને પડી જાય છે। સારવાર દરમિયાન આ આદર્શનું મૃત્યુ થાય છે, જે બાબતે ગુનો દાખલ કર્યા બાદ પોસ્ટેના પોલીસ ઇન્સ્પેક્ટર જોશી જાદવ અને એમની ટીમના માણસોએ ટીમો બનાવી અને તેમાં યોગેશભાઈ, ધર્મેન્દ્રસિંહ, પોલીસ કોન્સ્ટેબલ લક્ષ્મણ, LRD અરવિંદજી આ વગેરેની ટીમો દ્વારા મુખ્ય આરોપી હેમંતને ગણતરીની કલાકોમાં ધરપકડ આ તો હસ્તગત કરેલ છે। મુખ્ય આરોપીને પકડ્યા બાદ બીજા સહ આરોપી રાજુ તડવી અને ભરત ભાવેશ વાઘેલાને પણ હસ્તગત કર્યા, તેમનું કોવિડ કરાવ્યું, કોવિડ નેગેટિવ આવતા આજરોજ આ ત્રણેય આરોપીની ધોરણસર અટક કરવામાં આવેલી છે। આખા ઇન્સિડન્ટ્સના ઇન્ટ્રોગેશનમાં ફરિયાદીની પૂછપરછ, આરોપીની પૂછપરછ આ સમગ્ર એક નજરે ધ્યાને લેતા પાસ્ટ એવો કોઈ હિસ્ટ્રી નથી કે આનું મર્ડર કરવું, કોઈ કામધંધા એક નથી, કોઈ ભાગીદારી નથી, પરંતુ રિક્ષા પલટી ખાઈ ગઈ, ટોળું ભેગું થયું, અરસપરસ એકબીજાનામાં ઉશ્કેરાટ આવ્યો અને ઉશ્કેરાટમાં ને ઉશ્કેરાટમાં આ ચપ્પુ મારી દેતા એમનું મર્ડર થયેલું છે। જોવા જઈએ તો મુખ્ય ત્રણ આરોપી પૈકી એક હેમંત આરોપી જે છે તેના વિરુદ્ધ કોઈ ગુના નથી, ભાવેશ વાઘેલા વિરુદ્ધના પણ કોઈ ગુના નથી, પરંતુ રાજુ તડવી નામનો એક આરોપી છે, એમનું જેપી નગર પોલીસ સ્ટેશનમાં
एक पत्र थी धमकी आपवानो एक गुनो दाखल थयेलो छे वर्ष 2012 અને એમના જે તે વખતે અટકાયતી પગલાં લેવાયેલા છે, બાકી કોઈ ક્રિમિનલ હિસ્ટ્રી રેકર્ડથી ખરાઈ કરતાં જણાતી નથી.